સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ સર આપનું ફરી એકવાર આ મંચ ઉપર સ્વાગત છે ઓમ શાંતિ ઓમ શાંતિ સર આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સફળતા મેળવવા માટે જે વચ્ચે ઓબસ્ટેકલ્સ આવી રહ્યા છે એ મુદ્દાઓની કરેક્ટ તો આપ એના ઉપર થોડો વધારે પ્રકાશ પાડશો એક સૌથી મહત્વનો મુદ્દો છે જેને ઇંગ્લિશમાં કેવું છે બર્નઆઉટ ઓકે બે સિમ્પ્ટમ્સ એમ કે કે જે પણ આપણે કાર્ય કરતા હોઈએ તમે બિઝનેસ કરો છો અમારો પ્રોફેશન છે કોઈ જોબ કરે છે ને તો એમાં જારે પણ ટેન્શન આવે તો એવા બે નામ અપાયા છે એક તો છે બોસ બી ઓ ડબલ એસ બોસ સિન્ડ્રોમ એટલે બર્નઆઉટ સ્ટ્રેસ સિન્ડ્રોમ બીજું કેવું છે રોઝ આરઓ એટલે ઇટ ઇઝ રસ્ટ આઉટ સ્ટ્રેસ સિન્ડ્રો એટલે બર્નઆઉટ એટલે જ્યારે વ્યક્તિ બહુ ઇન્વોલ્વ થાય ને ઓવરવર્ક થાય ને એમાં પણ એમ કે એને તકલીફ ઘણી બધી થાય ને બર્નઆઉટ શકે ઇટ સમથિંગ સિરિયસ સર આ જે બર્નઆઉટ વિશે તમે કહી રહ્યા છો એને થોડું પ્રોપર સેન્ટેન્સમાં કહી શકશો બોસ અને રોસ

કે રસ્ટ થઈ જાય કારણ કે યુઝ નથી થયા અચ્છા ઘર બંધ રાખો બહુ વખત તો એમાં કાટ લાગી જાય તો એમાં આને પણ કહેવાયું છે કે રસ્ટ આઉટ સ્ટ્રેસ સિન્ડ્રોમ ઓકે બંને બંને હાર્મફુલ છે એક્ચ્યુઅલી હા અને બર્નઆઉટમાં શું થાય કે જે બી બિઝનેસ માં બી થઈ શકે કે વ્યક્તિ મોટો ગોલ બનાવ્યા છે એને ભલે શોર્ટ ટર્મ ગોલ્સ બી બનાવવા પણ પછી જે વર્ક કરે છે એક દિવસ તો ચોવીસ કલાક નો જ છે ને કદાચ પ્રોપરલી પ્લાન કરીને વર્ક નથી કરતો ઓકે એટલું બધું કરવા જાય છે કે અંતે જાણે કે હું ખતમ થઈ ગયો

એ જાણે કે ભાઈ મોબાઈલ થઈ ગયો પેરાલિસિસ થઈ ગયો એમ બી કહી શકાય ઇનિશિયલી તો કરે છે પણ બજાર બર્નઆઉટ થાય પછી તો કાઈ જ નથી કરી શકતા બહુ બધા કામ એક સાથે એને ટાસ્ક કર્યા અને વિધાઉટ પ્લાનિંગ એની પાછળ એને મજૂરી કરી સીધા સાધા શબ્દોમાં મજૂરી કહેવાય જ્યારે પ્લાનિંગ ના કરી ત્યારે અને દિવસના અંતે એમાંનું એક એક કામ પ્રોપર ના થયું અને એ પૂરેપૂરો ખતમ થઈ ગયો ધેટ ઇઝ પણ એટલે આ એક આવું પ્રોસેસ હોઈ શકે પણ એકચ્યુઅલી તો શું થાય કે મલ્ટીટાસ્કિંગ જ નહીં ઘણી વાર વ્યક્તિને ખબર નથી કે મારે શું કરવાનું છે મારા જ એક પેશન્ટ હતા એ પોતે એમબી હતા અને એક જોબ માંથી એમને ચેન્જ કર્યો કે જે એક છે કે મને એનાથી સારી ઓપોર્ચ્યુનિટી અહીંયા મળી રહી છે પેકેજ સારું મળી રહ્યું છે ને તો આમ તો એકદમ ઇન્થુઝિયાસ્ટિક હતા પણ આ કંપનીમાં એને એક સિચ્યુએશન એવું જોયું કે કામ ન હોય તો કાઈ ન હોય રાઈટ અમુક વખત કાઈ નથી એમ કે મલ્ટીનેશનલ કંપની હતી પણ જયારે આવે ત્યારે તો બોસ કે આ દસ કામ પૂરા કરીને આપવાના છે એમ કે

સવારે ઉઠે ત્યારે થાકેલા છે અને મેઇન વસ્તુ કે એઝ ઇફ નો ધેર ઇઝ અ પેરાલિસિસ સાયકોલોજીકલ પેરાલિસિસ પ્રજાલેશ ધન્યવાદ મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ